નમસ્તે, હું છું અર્ચના દેસિંહ ચૌહાણ, લેખક, દિગ્દર્શક અને અભિનેત્રી. આજે અહીંયા જાગા સ્વામી મહિલા મંડળ તરફથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનોના ઉત્થાન માટે બહેનોને કંઈ ટ્રેનિંગ મળી શકે, બહેનોને કંઈ માહિતી મળી શકે એના માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. અને એના માટે આજે અમને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે, કૌશલ્યા કુંવરબાને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે. અને બહેનોનો જે પ્રયાસ છે ખૂબ જ બિરદાવવા લાયક છે, કારણ કે એવું કહેવાય છે કે એક દીકરી હોય છે, એક મહિલા હોય છે, બે કુળને તારે છે. એટલે દીકરીઓ એક દીકરી જો મજબૂત હશે તો આપણો દેશ મજબૂત હશે, આપણો સમાજ મજબૂત હશે. અને એનો પાયો ક્યાંક આજે આ મહિલા મંડળે નાખવાનો જે પ્રયાસ કર્યો છે એ અત્યંત બિરદાવવા લાયક છે. હું એવું માનું છું, મેં એ વાત આજે રજૂ કરી કે જે બાળકો 93-95% આવે છે એ તો બહુ જ આનંદની વાત છે, પણ ક્યારેક બાળક છે એ પાછળ રહી ગયું કે એને ફેર થયું અથવા તો ઓછા ટકા કે એવી કોઈ દીકરીઓ છે તો કમ્પેરિઝન ન કરવામાં આવે, એને મોટિવેટ કરવામાં આવે. કારણ કે કોઈ પણ એક નાનકડી પરીક્ષામાં પાસ થવું કે ફેલ થવું એ જીવનનો અંત ન હોઈ શકે. જીવન ખૂબ લાંબું છે અને જીવન ખૂબ ચમત્કારિક છે, ક્યારેક એવા ચમત્કારો થઈ જતા હોય છે જે તમે વિચાર્યા પણ નથી હોતા. એટલે દીકરીઓને પ્રોત્સાહિત કરો, જે લોકોને સારા ટકા છે એને બિલકુલ શાબાશી આપો, પણ જે લોકોને ઓછા ટકા આવ્યા છે એને એવા શબ્દો ન બોલો કે જેથી ડિપ્રેસ થઈ જાય. અને ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં જીવનનો અંત આવે છે. રત્નાબેન, તમે પોતે એક બહુ મોટી કેન્સરને માત આપી ચૂક્યા છો, જેના વિશે એક મોટિવેશન તરીકે તમને દરેક જગ્યાએ બોલાવે છે, તો તમે આ તમારા જ સમાજ વિશે આ બીમારી વિશે શું જાગૃતિ? ખાસ હું દરેક ફંક્શનમાં કહેતી હોય છે, આજે કહેવાનું મારે રહી ગયું છે, જો કે દીકરીઓ એક ખાસ એક રસી લેવાની હોય છે, જેને કહેવાય છે એચપીવી, એની ચર્ચા ડૉક્ટર આકાશ પણ કરશે જ. એ રસી લેવી ખૂબ જ આવશ્યક છે. જેટલું દીકરીઓ માટે એજ્યુકેશન જરૂરી છે, જેટલું દીકરીઓને આપણે કરિયાવર માટે પૈસા ભેગા કરીએ છીએ ને જેટલું જરૂરી છે, એનાથી પણ જરૂરી છે. કારણ કે એચપીવીની રસીથી દીકરીઓમાં થતા કેન્સરને નાથી શકાય છે, બચાવી શકાય છે. અને આપણે દીકરીઓ સ્વસ્થ જ નહીં હોય તો આપણે સુખી કેવી રીતે રાખી શકીએ? ખાસ મારો બધાને અનુરોધ છે કે તમારા સંપર્કમાં જેટલી તમારી બેન દીકરીઓ છે, તમારી બહેનપણીઓ છે, પરિચિતો છે, બધાને એચપીવીની રસી ખાસ 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 અપાવો અને આપણી દીકરીઓને સ્વસ્થ બનાવો. ક્યાંય ને ક્યાંય બેન, ફેશનેબલ જમાનામાં માનું દૂધ આપવામાં જે યંગ છોકરીઓ આનાકાની કરે છે, એના કારણે અથવા તો કોઈ બીજું કારણ હોય એના ઉપર તમે થોડો પ્રકાશ આપો કે લેડીઝમાં આજકાલ સ્તન કેન્સર, જેના વિશે વાત કરતા પણ લોકો ખચકાય છે, અથવા તો બને ત્યાંથી ટ્રીટમેન્ટથી દબાવવાની કોશિશ કરે, એના કારણે અથવા તો ચોક્કસ માહિતી એ બહુ જ જરૂરી, બધાએ સમજવાની જરૂર છે કે આપણું શરીર છે ને એ પણ એક મશીન જ છે. જેમ મશીનમાં આપણે જે સમયે સમયે બધું આપણે આપવું પડે છે, એમ આપણા શરીરમાં પણ એવું છે કે અત્યારે છે ને બહુ જ મોટી ઉંમરે લગ્ન કરવાનો એક ચીરો થયો છે, જેના કારણે તમે જોતા હશો કે IVFનું પ્રમાણ વધુ છે. કારણ કે સમયસર લગ્ન નથી થતા, સમયસર બાળક કન્સીવ નથી થતું, અને બાળક થાય છે પછી એને બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાને ધાવણ આપવામાં નથી આવતું, જેના પણ વન ઓફ ધ રીઝન બહુ બધા કારણ છે. એમાં મેઇન કારણ છે કે બાળકને સ્તનપાન કરાવવામાં નથી આવતું. તો સ્ત્રીઓએ આ પણ સમજવાનું છે કે એક ચોક્કસ ઉંમરે આપણે પરણવાનું નક્કી કરીએ, એક ચોક્કસ ઉંમરે આપણે બાળકને જન્મ પણ નક્કી કરીએ, અને બાળકના થયા પછી સ્તનપાન કરાવવાનું આપણે રાખીએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે એનાથી બચી શકીએ છીએ.